હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 10:30. તો અમારા મનભાઈને હવે વેકેશન પડી ગયું છે, તો રમવા ગયો હતો. અને ત્યાંથી આજે એના ફ્રેન્ડ પણ બે આવ્યા છે. જોઈએ, બે ફ્રેન્ડ જ કહેવાય. એક વાળા તો નાસ્તો કરે છે વેફરનો. મમ્મી શું કરે? સમ્રાટ અને બાબુ બે. અને મમ્મી ને બાબુને કહી જાય શિલ્પાંડ્યા, કીધું બેસવા આવવાનું. આ છે મારા ધ્રુવભાઈ, આ છે સમ્રાટ, જેમ સામે રીટા આંટી ને બિન્ટુ આંટી રહેતા હતા ને તેનો બાબો છે. અમારા મનભાઈ ગયા છે પાણી પીવા. હવે શું કરવાનું છે? તો રમવાનું, સાયકલ હાંકવાની છે. સંતરો લઈ લે સમ્રાટ ખાવા. જો થાયડીમ ફોઈલું લઈ લે, ગ્લાસ દે દીકુ પી જા. બાળકોનો થઈ ગયો છે નાસ્તો, અને હવે તે સાયકલ ચલાવવા જવાના છે. અને મારે સીવવાનું છે, આજે બનાવવાના છે બધાના લાસ્ટિકવાળા ઓછા. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં હશો. અને અત્યારના વાગી ગયા છે 12:15 થઈ ગયા છે, એટલે કે જમવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો જમશું. જમવામાં આપણે બનાવ્યું છે વાલ બટેટાનું શાક અને રોટલી. તો અમારા બંને બાળકો જો રજા પડી ગયા છે, વેકેશનની કેવી મજા લે છે. ત્યારે અમારા મનભાઈ જો સાવ થાકી ગયા, બિચારા થાકી ગયો. ઓલી જારીમાં પગ અડશે ને તો તૂટી જશે બટું. હાલો જમવું હે ને, હાલો જમવામાં દીકરો, હાલો. તો જમવા બેસો. મારા સિયાબેને ઓલરેડી જો જમવાનું કાઢી જ રાખ્યું છે. શું કે તને? તો ખાઈ લીધું, તો જમી લીધું. હાલો જમી લે. ચાલો મિત્રો, મારા મનભાઈ ને લાગી છે ભૂખ, તો હવે અમે બધા જમી લઈએ. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મારા મનભાઈ આજે બેઠા છે જમવા. શું ખાસ મન તું? જમતા જમતા જોયો હુવાનું કામ કરે. ખાય છે ચૂરમાં, કઈ લાડવો કરાયો તો લાડવો જ ખાધો છે. રોટલી ખાધી હે કે લાખો દીમાં? હે, રોટલી ખાધી જ નથી. આ છે આપણું વાલનું શાક, અહીંયા છે લીલી હળદર, અને આ છે ચૂરમાનો લાડવો. મારે સિયા બેન જોઈ તો પરાયણે હળદર દીધી છે ખાવા. અને આ બાજુ ટીવીનો એટલો અવાજ થઈ છે કે વાત જ પૂછો. માં સેડા તાણતા બે ભાઈ બહેન. શું કીધું? જમવા માંડ્યા એવું છે? ચાલો જમવા માંડો આપણે. કોઈ બીજાને કીધે જબરા બાધુ નથી બેઈને. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 6, અને આજે આપણે રસોઈમાં બનાવવું છે સરગવાનું શાક. રોટલી બનાવશું, પછી જગદીશના પેન્ટ લેવા જવાના છે, તો આપણે શાકને એવું કરીને જઈશું. તો આ લીધો છે આપણે સરગવો, અને આપણે મસાલો તો બનાવીને જ રાખીએ છીએ. અને અમારા સિયાબેનને આજે જો પૂરું થઈ ગયું છે, એટલે ફ્રીજ બ્રીજ ખોલીને થોડુંક ઓલું કરે છે. ને અમારા મનભાઈ અને ધ્રુવ બંને જો ફોનમાં ગેમ રમે છે. તો બહારે જાય કે બહારે શું ચાલે છે, બહારનો નજારો પણ લઈએ છે થોડો. નથી આવ્યા દીકુ તાર મમ્મી? આજથી આપણી શેરી સુનકાર, કારણ કે અમારી શેરીમાં એવું લાગતું જ નથી કે દિવાળી હોય તેવું. દિવાળીનો તહેવાર છે, જગદીશની બે પેન્ટની ખરીદી કરવાની છે. તો ચાલો થોડીક શાકને એવું બનાવી લઈએ, અને પછી જઈશું બજારમાં. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્ર, રસોઈમાં આજે આપણે સરગવો કમ્પ્લીટ કરી લીધો, કટ કરી દીધો છે. ને મસાલામાં થોડુંક તેલ પણ નાખી દીધો છે, ને 3-4 સિંગ ભરીને સિયાબેનને બતાવી દીધી છે. આજે સિયાબેન અમારે પહેલી વખત રસોડામાં મદદ કરવા આવ્યા છે, અને બાંધે છે લોટ. જોઈ કેવો બાંધે છે. લોટ તો ક્યારેક ક્યારેક બાંધે છે, પણ આ સરગવો ક્યારેય નથી ભર્યો, એટલે 3-4 સિંગ ભરીને શીખડાવી છે. કારણ કે હવે છોકરીઓ મોટી થતાં થોડુંક કામ પણ શીખડાવવું પડશે. પણ અત્યારનું ભણવાનું એવું છે કે છોકરીઓ રસોડામાં આવી જ શકતી નથી, તો રસોઈ કંઈ શીખી શકતી નથી. તો હવે બેનને રજા પડી છે, તો આપણે એને રસોડામાં લેશું. તો કિચનનું કામ શીખડાવશું મારા બેનને થોડું ઘણું. તો જોઈ હવે સિયા બેન સરગવો ભરી દે અને લોટ બાંધી લે. અને આ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં આવ્યો? પાપા બધા મજામાં છો? અત્યારના વાગી હશે
પોણા આઠ અને ઘરે પહોંચી ગયો છું. ઓર્ડર શું છે? સીધી આંબળા બનાવવા. આંબળા જમવાનો હોય? શેનું શાક છે? જોડે રોટલી છે, સાઈડમાં થોડીક ડુંગળી છે, લાલ મરચા લીલા મરચા ઘરની વાળી ના જમી લઈશી. જઈમાં પછી શોપિંગ કરવા થોડીક જવાની છે, તો મારી વાઈફ ને શોપિંગ માં ટાઈમ હોય તો. કેમ છો બધા? ઓલમોસ્ટ અત્યારે ના વાગી ગયા છે 9:30, અને કેટલા નહીં આવે ત્યાં સીવાનું છે. કાલનો દિવસ છે, કાલનો દિવસ પછી પરમદી ગામડે કાલનો દિવસ સીવવાનું છે ઓલમોસ્ટ. અને અત્યારે સિયાબેન બાર રંગોળી કરે છે, તો આપણે જઈ છીએ ત્યાં. કઈ કઈ પૂરી આવી રીતના ગ્લાસ કપાઈ દીકા વ્યવસ્થિત કપાય પણ તે શું બનાવ્યું? બધા એ શિવલિંગ જ બનાવી છે. બતાવો સરસ. આજ સવાર માં કઈ રહી છે ને? મારા સાક્ષી બેને શું બનાવ્યું છે? સાક્ષી બેન, ચાલો મારા સાક્ષી બેને બનાવ્યા છે ગણપતિ. કઈ વાંધો નહી, મારા લાડવા મારા ગણપતિ કાલ કરાવ્યા હતા મારા મને. દસ દી રાખવા પડશે, ને રોજ આરતી કરવાની. દરરોજ આવજો બધા ભોગ લે. તો થાય લાડુ ક્યાં છે? કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ બધા મજામાં હશો. ને અત્યારે દિવાળીનો પર્વ માથે છે, પણ હું એક તમને જે વાત કરવા જઈ રહ્યો છું, એક સોશિયલ મેસેજ દેવા જઈ રહ્યો છું. અત્યારે મારી સોસાયટીમાં, મારી શેરીમાં લગભગ આઈ થિંક 20 મકાન છે. 3 મકાનની જગ્યા ઉપર રંગોળી થતી હતી, અને એ 3 જગ્યા ઉપર ક્યાં રંગોળી થતી હતી, એનું કારણ શું છે, કેમ રંગોળી થતી હતી એ સમજાવું. એ જે 3 ઘરે રંગોળી ખાતી હતી, 3 ઘરે દીકરીયું છે, બાકી ક્યાંય દીકરીયું નહોતી. 17 ઘર બાકીની દીકરીયું નથી, છોકરા જ છે. તો જ્યાં દીકરીઓ હતી તેની ઘરે રંગોળી ખાતી હતી. આ એક ઘરમાં દીકરી હોવાનું પહેલું અને કારણ છે, કે જે ઘરમાં દીકરી હોય છે ને એને ખબર હોય છે મારી ઘરની બહાર તહેવાર ઉપર શું કરવાનું છે, કેવી તૈયારીઓ કરવાની છે. આ એક પહેલું કારણ છે, દીકરી હોય તો આ વસ્તુ ઘરમાં શક્ય બને. બાકી 17 ઘરમાં દિવાળી નહીં, કોઈ પણ રંગાળી નહોતી. દિવાળીને 3-4 દિવસની વાર છે, પણ જ્યાં 3 ઘરે દીકરીઓ હતી, 3-3 ઘરે રંગોળી થતી હતી. પ્રૂફ જોવું તો